ગુજરાતમાં જ્ઞાન સાહિબ ભરતી ચર્ચાનો વિષય બની છે. ટેટટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી તેનો વિરોધ કરી રહ્યા છે. શું છે આ યોજના, શા માટે કરવામાં આવી રહ્યો છે વિરોધ, અને આ યોજનાને લઈ કોણ કોણ સામે આવ્યું છે, કોના દ્વારા નિવેદનો આપવામાં આવ્યા છે, જોઈશું આ વિડીયોમાં. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક વાળા. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક ભરતી બહાર પાડવામાં આવી છે. આ મુજબ ટેટટાટ પાસ ઉમેદવારોની કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે. 11 માસનો કરાર રાખવામાં આવ્યો છે, જેનો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને સરકાર પાસે જવાબ માંગ્યો હતો, પરંતુ જવાબના બદલે સરકારી દંડા પડ્યા હતા. વિરોધ શા માટે? કરાર આધારિત નહીં પરંતુ કાયમી ભરતી કરવા માંગ. 11 માસના કરાર પછી શું? ટેટટાટ પાસ ઉમેદવારોએ કાયમી શિક્ષક બનવા પરીક્ષા આપી હતી, નહીં કે કરાર આધારિત. ભાવિ શિક્ષકોના સથવારે કોણ કોણ? આમ આદમી પાર્ટીના ગુજરાતના તમામ 5 ધારાસભ્યોએ ગાંધીનગરમાં વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે સુદાન ગઢવીએ પણ જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી ભરતીને લઈ આપત્તિ દર્શાવી છે. કોંગ્રેસ પાર્ટી તરફથી પણ અર્જુન મોઢવાડિયાએ કાયમી ભરતી કરવા માંગ કરી હતી. સ્ટેટ ટાસ્ક પાસ ઉમેદવારોની જે હમણાં ગુજરાત સરકાર જે જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની કરાર આધારિત ભરતી કરી રહેલી છે, એનો અમે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્ય એનો સખત વિરોધ કરીએ છીએ. અને સરકારને કહેવા માગીએ છીએ, 2015થી જે તાસ આધારિત તાસદીઠ જે મહેનતાણું આપીને પ્રવાસી શિક્ષકોના આધારે આખા ગુજરાતનું શિક્ષણ કાર્ય ચાલે છે એ બંધ થવું જોઈએ. અને તમામ ટેટટાટ પાસ ઉમેદવારોની કાયમી ધોરણે ભરતી કરવી જોઈએ એવી અમારી લાગણી ને માગણી છે. કેટલાય વર્ષોની મહેનત પછી ટેટટાટ પાસ કરનાર ઉમેદવારો જ્યારે એમને એક સપનું હતું કે પોતે સરકારી શિક્ષક બનશે, તો આ સપનું એમનું રોળાઈ ગયેલું છે અને એમનું ભવિષ્ય અંધકારમય બની ગયેલું છે. સરકારની આ નીતિઓને લીધે જે એમની વય નીતિ હતી, વય મર્યાદા નિયમ જે છે, એમાં પણ ઘણા ઉમેદવારો આ એમાંથી બાકાત થઈ જવાના છે અને અંધકારમય જીવન તરફ ધકેલાઈ જવાના છે. ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ, આપણે બધા જ્યારે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ ત્યારે આ ગુરુને કાયમી નોકરી મળે એ તરફ સરકારે પ્રયત્ન કરવા જોઈએ એવી અમારી માંગણી છે. અમારી માંગ છે કે આ જ્ઞાન સહાયકની જે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી છે એ રદ કરવામાં આવે, અને ભાજપ દ્વારા જે અમને આંદોલન કરતા પણ લોકશાહીમાં સૌથી પહેલો તબક્કો આંદોલનનો છે, મહાત્મા ગાંધીજીને અંગ્રેજ શાસનમાં પણ આંદોલનની પરવાનગી મળતી હતી ત્યારે અમને આંદોલન ધરણા પણ કરવા દેવામાં નથી આવતા. ડિટેન કરે, ખોટા કેસ કરે, એમને ત્યાં ઘરે પોલીસ મોકલી અને એમના પરિવારજનોને પરેશાન કરવામાં આવે, આ પોલીસનો આવો ઉપયોગ કરવાનો છે? એટલે આમ આદમી પાર્ટી સખ્ત શબ્દોમાં વખોડે છે અમને, અને આમની કાયમી ભરતી કરે એવી એમની રજૂઆત છે. એમને આમ આદમી પાર્ટી સપોર્ટ કરે છે. જિલ્લા ઘણા સમયથી ટેટ ટાટ જેવી અઘરી પરીક્ષા પાસ કરીને 5 વર્ષથી કાયમી નોકરીની રાહ જોઈ રહ્યા વિદ્યાર્થીઓને આજે સરકારે જ્ઞાન સહાયકનું લોલીપોપ પકડાઈ દીધું અને એ લોકોને કોન્ટ્રાક્ટ નોકરી પર કામ કરવા માટે મજબૂર કર્યા. એ લોકો જેલના સળિયા પાછળ પણ જતા રહ્યા, એ લોકોને પણ તમારા સમર્થનની જરૂર છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં યુવાનોએ ટેટ ટાટની પરીક્ષા પાસ કરી છે. તેમના સપના હતા કે તેઓ કાયમી શિક્ષક બનશે, પરંતુ સરકારની આ નવી નીતિ તેમના સપના પર પાણી ફેરવી રહી છે. આપને શું લાગી રહ્યું છે? સરકારે કરાર આધારિતની જગ્યાએ કાયમી ભરતી કરવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં જરૂરથી જણાવશો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.